ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે તમારા જે ધોરણ 8નું સેકન્ડ સેમેસ્ટર છે એની જે પહેલી યુનિટ છે એમાં K2 A1 એટલે કે સ્વર્ગમાં જવાની છે આવી જે તમારે યુનિટ છે એનો અભ્યાસ કરતા હતા. એમાં આપણે પહેલું દૃશ્ય જોયું હતું કે રાજા છે એ રમણ અને બીજા અમુક બે ત્રણ ગામવાસીઓ છે એ દરબારમાં હાજર હતા. દરબારી અને એક જે સાધુની ચર્ચા કરતા હતા કે એક સાધુ આપણા ગામમાં આવ્યો છે તે આવો એ રીતના બધું ઈલાજ ને કરે છે. તો રાજાને એના ઉપર વિશ્વાસ નથી બેસતો અને એ રમણને કહે છે કે તું જા અને એની તપાસ કરીને આવ. તો એ રમણ છે એની તપાસ કરવા માટે જાય છે. એ આખું દ્રશ્ય 2 સીન 2 માં બતાવ્યું છે. હવે આપણે જોઈએ તો કે એનું વર્ણન કર્યું છે કેવું છે સીન 2 દ્રશ્ય. તો કે ધ વિલેજ ગામનું આખું દ્રશ્ય છે. આ સાધુ વિથ અ લોંગ બિયર્ડ એન્ડ સેફ્રન કુર્તા ઇઝ સિટિંગ ઓન અ પ્લેટફોર્મ અંડર અ ટ્રી. એક સાધુનું વર્ણન કર્યું છે. સાધુ કેવો છે તો કે લોંગ બિયર્ડ, લાંબી દાઢી છે, સેફ્રોન કેસરી કલરનો કુર્તો પહેર્યો છે અને ઝાડની નીચે એક જે પ્લેટફોર્મ હોય એની ઉપર બેઠો છે. હિઝ આઈઝ આર ક્લોઝડ, એની આંખો છે એ બંધ છે. સમ પીપલ આર વેઇટિંગ ફોર હિમ ટુ ઓપન હિઝ આય એન્ડ બ્લેસ ધેમ. અમુક લોકો છે એની સામે રાહ જોઈને ઊભા છે. શેના માટે? તો કે સાધુ એની આંખો ખોલે અને એને આશીર્વાદ આપે એના માટે એ રાહ જોઈને ઊભા છે. તેનાલી રમણ એન્ટર્સ એન્ડ સ્ટેન્ડ અમંગ ધ પીપલ. તેનાલી રમણ છે એ પ્રવેશે છે અને બધા લોકોની વચ્ચે ઊભો રહી જાય છે. બીજા લોકો ઊભા છે એની વચ્ચે ઊભો રહી જાય છે. હવે આપણે આગળ જોઈએ તો કે શું થાય છે. તો કે વિલેજર 1 એક ગામનો માણસ બોલે છે સાયલેન્સ લુક ધેર કે શાંતિ રાખો જુઓ જુઓ. ધ ગ્રેટ શાંત ઇઝ ઓપનિંગ ઇઝ ડિવાઇન આઈઝ કે જો મહાન શાંત છે જે મહાન સાધુ છે એની આંખો ખોલી રહ્યા છે. એવરી વન બોઝ ટુ ધ સાધુ. સાધુ જેવી આંખ ખોલી એટલે બધા છે એને વંદન કરે છે. વિલેજર 2 એક ગામનો બીજો માણસ કે જે પ્લેસિંગ અ બિગ બેગ ઇન ફ્રન્ટ ઓફ ધ સાધુ. એક મોટી બધી બેગ છે એ સાધુની સામે રાખી દે છે. યોર હોલીનેસ કે તમારી પવિત્રતા પ્લીઝ એક્સેપ્ટ ધીસ સેક્રિફાઈસ કે આ ચોખાનું જે બાજકું ચોખાનું જે કોથળો છે બાજકું છે એ સ્વીકારો. એડવાઇસ મે અને સલામ ને આમ માય લોર્ડ ભગવાન હાઉ આઈ કેન બીકમ રિચ કે હું કઈ રીતના અમીર બની શકું, પૈસાદાર કઈ રીતના બની શકું એની માટે મને માહિતી આપો. તો સાધુ મેક અ સાઇન ટુ હિઝ અસિસ્ટન્ટ્સ. ધ અસિસ્ટન્ટ્સ ટેક્સ અવે ધ સાઇક એટલે સાધુએ ઈશારા દ્વારા એના અસિસ્ટન્ટ મદદનીશને કીધું સમજાયું અને એનો મદદનીશ જે અસિસ્ટન્ટ હતો એ બાજકું અથવા કોથળો લઈને અંદર ચાલ્યો ગયો. સાધુ તો વિલેજ હવે સાધુ છે એ ગામનો જે માણસ હતો એને જવાબ આપે છે માય ડિયર ચાઇલ્ડ કે મારા પ્રિય બાળક આઈ એમ પ્લીઝડ વિથ યોર ગિફ્ટ કે હું તારા ગિફ્ટથી તારી ભેટથી કે ખૂબ જ આનંદિત થયો છું. નાવ ડોન્ટ વરી કે હવે ચિંતા કરમાં આઈ વિલ ડેફિનેટલી મેક યુ રીચ કે હું તને ચોક્કસ અમીર બનાવી દઈશ. વી નીડ ટુ પરફોર્મ અ પૂજા એટ યોર હાઉસ કે આપણે છે કે તારા ઘરે છે કે એક પૂજા રાખવી જોશે, પૂજા કરવી જોશે તરીકે તું અમીર બની જઈશ. જે ગામનો માણસ છે એ સમય કહે છે થેન્ક યુ કે આભાર તમારો, યોર હોલીનેસ તમારી પવિત્રતા, આઈ એમ સો લકી કે હું ખૂબ જ નસીબદાર છું. પ્લીઝ ટેલ મી વોટ આઈ નીડ ટુ ડૂ કે મને કૃપા કરીને કહો કે મારે શું કરવું પડશે પૂજા માટે. સાધુ કહે છે ડિયર ચાઇલ્ડ નાવ આઈ નીડ ઓનલી 2 ગોલ્ડ કોઇન્સ ફોર ધ પૂજા. સાધુ કહે છે પ્રિય બાળક કે હવે મારે છે કે પૂજા માટે ખાલી 2 સોનાના સિક્કા જોશે. અરે ગામનો માણસ કહે છે ઇટ્સ ઓલ રાઈટ કે આ વાંધો નહીં કે આઈ વિલ ગીવ યુ 2 ગોલ્ડ કોઇન્સ હું તમને કે 2 સોનાના સિક્કા આપી દઉં કે મને. એટલે સાધુ કહે છે બચ્ચા તેરા કલ્યાણ હોગા લક્ષાધિપતિ ભવ કે બચ્ચા કે તારું બાળક તારું કલ્યાણ થશે કે લક્ષાધિપતિ ભવ તારું જે લક્ષ્ય છે એ તને સિદ્ધ થાય. ધ વિલેજર ટેક્સ આઉટ 2 ગોલ્ડ કોઇન્સ એન્ડ ગિવ્સ ટુ ધ સાધુ. હવે ગામનો જે માણસ છે એ 2 સોનાના સિક્કા કાઢે છે અને સાધુને આપે છે. રમન ઇઝ વોચિંગ ધીસ કેરફુલી અને રમન છે એ આ બધું કેરફુલી કાળજીપૂર્વક જોતો હોય છે બધી પ્રવૃત્તિઓ. ધ સાધુ પુટ્સ ધ કોઇન્સ ઇન ટુ હિઝ પોકેટ એન્ડ બ્લેસીસ ધ વિલેજર. સાધુ છે જે ઓલા સોનાના સિક્કા છે એના ખીચાવા મૂકે છે અને એને આશીર્વાદ આપે છે. રમન પુશિસ ધ ક્રાઉડ શાઇડ એન્ડ રશિસ ટુ ધ સાધુ. હવે રમન છે એ પુશિસ ધ ક્રાઉડ શાઇડ એટલે ક્રાઉડ આખું ટોળું હોય છે એને સાઇડમાં ધકેલી દે છે અને સાધુ પાછળ આગળ સાધુ આગળ ધસી જાય છે. સાધુ આગળ ચાલ્યો જાય છે. હી ફોલ્સ એટ હિઝ ફીટ અને તે સાધુના પગમાં પડી જાય છે. શું કહે છે રમન? તો કે યોર હોલીનેસ યુ આર ધ ગ્રેટેસ્ટ સંત ઇન ધ વર્લ્ડ પ્લીઝ બ્લેસ મી કે તમારી પવિત્રતા તમે કે આખા વિશ્વના એક મહાન સંત છો,
कृपा करी ने मने आशीर्वाद आपो। एटले साधु कहे छे गेट अप माय चाइल्ड टेल मी योर प्रॉब्लम। एटले साधु कहे छे के वो था बाळक के मने के तारी समस्या के ई के शू समस्या छे तारी। रमन कहे छे माय लॉर्ड आई हैव एवरीथिंग इन माय लाइफ, आई हैव अ बिग हाउस, अ लॉट ऑफ मनी एंड अ हैप्पी फैमिली, बट डू समथिंग सो दैट आई कैन गो टू हेवन आफ्टर माय डेथ। ये भगवान के मारी पास जिंदगी में बधुं छे, मारी पास मोटू घर छे, घणा बधा रुपया छे, सुखी परिवार छे, पण मने कंई केवुं करी दो के हुं मृत्यु पछी स्वर्ग में जाऊं। साधु इट्स वेरी इजी फॉर मी, कम नियर। के तो मारा माटे एकदम इजी सहेलू छे के मारी बाजू में ठीक है। આવું તો ખોટું ખોટું કહેવાય કે મને શું વાર લાગે એમ ટૂંકમાં ફેક સાધુ તેમ જ કે રમન ગોઝ વેરી નિયર ટુ ધ સાધુ। એટલે રમન છે એ સાધુની પાસે જાય છે। સડનલી હી પ્લક્સ આઉટ અ હેર ફ્રોમ ધ સાધુસ બિયર્ડ, અચાનક એ સાધુની બિયર સાધુની દાઢીમાંથી એક વાળ ખેંચે છે, વાળ છૂટી ગઈ છે। સાધુ આઉચ, અને ઉચિંતાનો વાળ ખેંચાવાથી સાધુના મોઢામાંથી બૂમ પડી જાય છે। હી હોલ્ડ્સ ધ હેડ અપ પ્રાઉડલી એન્ડ એડ્રેસ ધ ક્રાઉડ। હવે રમન છે એ આમ વાળ છે કે પ્રાઉડલી ગર્વથી આમ માણસોને જે ક્રાઉડ ટોળું હતું એને દેખાડે છે, અને પછી કહે છે રમન આઈ એમ ધ લકીએસ્ટ મેન ઇન ધ વર્લ્ડ, એ હું છે કે આખી દુનિયાનો કે વિશ્વનો સૌથી કે નસીબદાર માણસ છું। આઈ એમ ધ મેજિકલ હેર, મારી પાસે કે જાદુઈ વાળ છે। ધીસ હેર વિલ ટેક અસ ડાયરેક્ટલી ટુ હેવન, આ વાળ છે કે આપણે ડાયરેક્ટ કે સ્વર્ગમાં લઈ જઈએ, આ વાળ આપણે પાસે તો આપણે ડાયરેક્ટ કે મહિરુદી પછી સ્વર્ગમાં જઈએ। હી ઇઝ અ વેરી વેરી હોલી મેન, આ છે કે એકદમ પવિત્ર માણસ છે। એવરી હેર ઓફ હિઝ બિયર્ડ ઇઝ અ ફ્રી ટિકિટ ટુ હેવન, એની દાઢીનો એક એક વાળ છે એ કે સ્વર્ગમાં જવાની કે ફ્રી ટિકિટ છે, મફતની ટિકિટ છે। વિલીજર ટુ આઈ ઓલ્સો વોન્ટ ટુ ગો ટુ હેવન રેધર ધેન બીકમ રીચ ઇન ધીસ વર્લ્ડ, યોર હોલીનેસ અલાઉ મી ટુ પ્લક હેર। એટલે ગામનો જે બીજો માણસ હતો એ એમ કે છે કે હું પણ એ કે અમીર બનવા કરતાં એક સ્વર્ગમાં જવાનું પસંદ કરી શકીએ, તમારી પવિત્રતા મને કે પણ મને પણ એક એક વાળ ખેંચવા આપો। ધ સાધુ પ્રોટેસ્ટ અ લોટ બટ ધ વિલેજર પ્લક હેર, સાધુ ઘણી બધી આનાકાની કરી, ઘણું બધું ટૂંકમાં આનાકાની કરી, પણ ઓલો જે ગામનો માણસ હતો એને વાળ છૂટી લીધું। હી અગેન મેક્સ અ ક્રાય ઓફ પેઇન, વરી સાધુને દર્દ થયું, દુઃખ થયું। વિલેજર થી વન ફોર મી ટુ, તો બીજો એક માણસ પણ છે મારા માટે પણ એક। પીપલ ક્રાઉડ અરાઉન્ડ ધ સાધુ એન્ડ સ્ક્રીમ લાઉડલી, લોકો છે એ સાધુની આજુબાજુમાં ક્રાઉડ ટોળું હોઈ જાય છે અને જોરજોરથી બૂમો પાડે છે। રમન માય લોર્ડ પ્લીઝ ડુ નોટ સે નો ટુ યોર ફોલોઅર્સ, ગીવ ધેમ અ કી ટુ હેવન, કે મારા ભગવાન એ કે તમારા જે ફોલોઅર્સ છે એને કે તમે ના ના પાડો, ગીવ ધેમ અ કી ટુ હેવન, એને સ્વર્ગમાં જવાની ચાવી આપી દો। તો સાધુ ટ્રાઈઝ ટુ એસ્કેપ, સાધુ છે હવે છૂટવાનો પ્રયત્ન કરે છે, ભાગવાનો પ્રયત્ન કરે છે, એ ફોલ્સ ડાઉન, એ પડી જાય છે। પીપલ રન આફ્ટર હિમ, લોકો એની પાછળ દોડે છે। તો ફેક સાધુ રન્સ ફોર હિઝ લાઈફ, ફેક સાધુ છે એ એની જિંદગી માટે ભાગે છે। પીપલ ચેઝ હિમ, લોકો એની પાછળ દોડે છે। હવે રમન કહે છે સો ધેટ ઇઝ ધ ટ્રથ અબાઉટ ધીસ સાધુ, રમન કહે છે જો કે આ છે કે આ સાધુની કે સચ્ચાઈ છે, હી ઓનલી વોન્ટેડ યોર મની એન્ડ ગિફ્ટ, એને ખાલી તમારા રૂપિયા અને તમારી ભેટો જ જોતી હતી। વી કેન બી રીચ બાય વર્કિંગ હાર્ડ, આપણે છે કે મહેનત કરી અને પૈસાદાર બની શકીએ। વી ડીન નોટ ગીવ અવર અર્નિંગ્સ ટુ સાધુ લાઈક ધીસ, આપણે જે કમાયેલા પૈસા છે એ આવા ફેક સાધુને દેવા જોઈએ નહીં। વિલેજર ટુ ઓ માય ટુ ગોલ્ડ કોઈન્સ, એ કહો કે મારા બે સોનાના સિક્કા। એટલે રમન કહે છે ડોન્ટ વરી, કે ચિંતા કરો માં, ધ કિંગ્સ મેન વિલ અરેસ્ટ હિમ, રાજાના માણસોને પકડી લેશે, એવરી વન વિલ ગેટ ઇઝ મની બેક, બધા લોકોને એના રૂપિયા પાછા મળી જશે। રમન ગોઝ બેક ટુ ધ કોર્ટ, રમન છે એ દરબારમાં પરત ફરે છે।